સ્વામીનારાયણ જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો મજામાં છો ને ચલો આજે આપણે બરાબર છે 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 આ ચિત્ર બાળકો ખબર ને બધાને બટાકો ચલો આપણે ગાઈએ છીએ હો ને બટાકુ રે બટાકુ નદીની રેતમાં ઉગતું બાળકને એ ભાવતું શાકનો રાજા કહેવાતું શાક નો રાજા કેવાય બટાકુ બરાબર છે એ દરેક કે દરેક મમ્મી બટાકા નાખે છે એટલે એને રાજા કે બટાકા વગર તો શાક બને જ જ નહીં અને તમને બધાને બટાકો ખૂબ પ્રિય હશે કોઈ પણ શાક ના ભાવતું હોય તમે મમ્મીને બટાકા કહો એટલે તમે ફટાફટ ખાઈ લો બરાબર છે એટલે બટાકુ રે બટાકુ નદીની રેતમાં ઉગતું બાળકને એ ભાવતું શાકનો રાજા કહેવાતું બરાબર છે બાળકો આ સારું શિક્ષણ છે ખબર છે બાળકો કોબીજ અંદર પાન એક પાન હોય છે અંદર પાન લીલા ધોળા પાંદડા કોબીજ મારું નામ આ પણ શાક બધાને બહુ જ ભાવે છે ભાવે છે ને બાળકો બાળકો દરેક શાકભાજી ખાવા જોઈએ હ

ઉનાળે એ આંબે આવે રાજા કહી સૌ બોલાવે મારા માટે મમ્મી લાવે એવું કે છે કે મીઠી કેરી સૌને ભાવે એટલે બધાને જ આ કેરી તો ફળ ભાવે તમને પણ ભાવે છે ને બાળકો હા ઉનાળે આંબે આવે ઉનાળામાં આંબા પર કેરી થાય આંબાના વૃક્ષ પર કેરી નું ફળ આવે એ ઉનાળામાં જ થાય રાજા કહી સૌ બોલાવે રાજા એટલે ફળોનો રાજા કેરી તો શાકનો રાજા કોણ બટાકુ સરસ અને બરાબર છે બાળકો હવે આ શું છે બાળકો ખબર છે બધાને સંતરા શું કહેવાય સંતરા ખાટો મીઠો મારો સ્વાદ બાળકોને હું આવું યાદ ઉનાળામાં કરસો ના બાદ કહીને કરજો આ સંતરા છે એનો સ્વાદ કેવો લાગે છે ખાટો મીઠો સંતરાનો રસ કાઢીને પીએ તો ઉનાળામાં ખૂબ જ સારું લાગે બાળકોને હું આવું યાદ ઉનાળામાં કરસો ના બાદ ઉનાળામાં સંતરાનો રસ પીવાથી જ તાકાત રહે છે શરીરમાં બરાબર છે સંતરા કહીને કરજો સાદ હવે આ સાનું ચિત્ર છે બાળકો ગુલાબનું શેનું છે ગુલાબ એ શાકભાજી પણ નથી ફળ પણ નથી પણ ફૂલ છે શું છે ગુલાબ નો તો લાલ રંગ કોમળ કોમળ એનો અંગ પાખડી નું બને ગુલકંદ જોઈને સૌ થઈ જાય એવું છે ગુલાબની પાંદડીઓ એટલી કોમળ હોય છે બરાબર અને એનો રંગ લાલ છે હા એના પાંદરા લીલા છે બરાબર છે કોમળ કોમળ એનું જોઈને સૌ થઈ જાય બરાબર છે હવે આ કયું ફૂલ છે બાળકો ગલગોટો કયું છે ફૂલ ગલગોટો પીળા પીળા ગોટા છે ફૂલમાં એ ગલગોટા છે ફૂલ હાર માય જુલે છે ન સુંગે ભૂલે છે એવું કહે છે કે પીળા પીળા ગોટા છે એ ફૂલ હાર માં શું બધે ફૂલ હાર એટલે ભગવાન ને ફૂલનો આ ગલગોટા ફૂલનો હાર ચઢાવાય છે દિવાળી માં પણ આપણે આ ફૂલનો હાર આપણે લગાવીએ છીએ ઘરના આંગણે લગાવીએ છીએ દુકાનો માં લગાવીએ છીએ એટલે આ ફૂલ ભગવાન ને પણ ચડે છે અને સરસ હાર પણ બને છે ગુલાબ પણ ભગવાનને ને તો ચડાવાય છે બરાબર છે અને ગલગોટો પણ ચડાવે આ ફૂલોના નામ છે બે ફૂલોના નામ બધા આવડી ગયા બાળકો કે પીળા પીળા ગોટા છે ફૂલ માય ગલગોટા છે ફૂલ હાર માય ઝૂલે છે ને ન સુંગે ભૂલે છે બરાબર છે બાળકો આ તમારે કાવ્ય દરેક જણે વાંચવાની છે અને યાદ પણ કરવાની છે બાળકો હવે આપણે નોટમાં લખીશું અમે સૌ નોટમાં શું લખીશું અમે સૌ સૂચના હવે આવડી જ ગયા હશે હવે હું સવાલ ને તમે જવાબ પણ બોલજો હો ને બાળકો નંબર એક છે નદીની રેતમાં ઉગે છે કોણ કોણ ઉગે નદીની રેતમાં બટાકુ સરસ એક લીટી છોડીને નંબર બે તેને લીલા ધોળા પાન છે મીઠો સ્વાદ છે કોણ ખાટો મીઠો સ્વાદ કોને હોય સંતરા કોનો હોય સંતરા બરાબર છે નંબર ચાર તે ફળનો રાજા છે કોણ ફળનો રાજા કોણ કેરી તો શાકભાજીનો રાજા કોણ બટાકુ બરાબર છે બાળકો હવે બાળકો નંબર પાંચ તેની પાકડીમાંથી ગુલકંદ બને કોણ તેની પાકડીમાંથી શું બને ગુલકંદ એટલે કહું છે ગુલાબ બરાબર છે ગુલાબની પાકડીમાંથી ગુલકંદ બને નંબર છ તે પીળા ગોટા જેવું ફૂલ છે

પાનની અંદર પાન છે ફળનો રાજા છે ફૂલ હારમાં શોભે છે શાકનો રાજા છે હવે આપણે જોડીએ જોડકા બરાબર છે કેરી તો ફળનો રાજા બટાકુ તો શાકનો રાજા બરાબર છે બાળકો તમને જોડકા સરસ રીતે આવડી જ ગયા હશે હવે તો ગુલાબ છે તેના છોડને કાંટા હોય છે ભલે ગુલાબની પાખળીઓ કોમળ હોય પણ એની ડાળખીમાં તો કાંટા હોય છે એટલે તેના છોડને કાંટા હોય છે કોબીજ પાનની અંદર પાન છે અને ગલગોટો ફૂલ હારમાં શોભે છે આ પ્રમાણે તમારે જોડકા પણ જોડવાના છે સરસ રીતે હવે સૂચના છે પાંચ

પાંચ ફૂલોના નામ લખો ગુલાબ મોગરો ચંપો ગલગોટો જાસૂદ આ પ્રમાણે તમારે બધા નામ મોડે લખવાના છે બાળકો અને યાદ પણ કરવાના છે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ